મેવાસા ગામની સીમમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ સિમેન્ટના ટાંકામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારોના જથ્થા સાથે કુલ 17,01,600નું મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશનનો ગુનો શોધી કાઢતી આડેસર પોલીસ. પોલીસ મહાનિર્દેશક જે આર મોથલિયા તેમજ બોર્ડર રેન્જ ભુજ પોલીસ અધિક્ષક મયુર પાટીલ, પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક કેજી ઝાલા તેમજ બચાવ વિભાગ બચાવ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર રાપર સર્કલ રાપરના સૂચના મુજબ અને વાય કે ગોહેલ પોલીસ સ્ટાફ સાથે જનરલ કોમ્બિંગ 9th રાઉન્ડમાં ફરજ હોય તે દરમિયાન બાતમી હકીકતના આધારે ખાનગી રાહે બાતમી મળી હતી કે મેવાસા ગામની સીમમાં રેડ કરતા એક સિમેન્ટનો અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ મળી આવતા આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓમાં પૂના ભાણા ભરવાડ, હિંદા બગુ ભરવાડ, ગોવિંદ કોલી, રમેશ ઉર્ફે ગોંડીઓ, દેવસીભાઈ ભરવાડ તમામ નાઓ નાસી જનાર ઈસમો છે જેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ કબજે કરેલ મુદ્દામાલની વાત કરવામાં તો બોટલ 2208 કિંમત 8,28,000, બોટલ 372 1,30,200, બોટલ 1,860 6,51,000 અને બોટલ 624 62,400 ઉપરાંત અન્ય બોટલ 30,000 મળી કુલ મુદ્દામાલ દારૂ 17,01,600નો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધ્રુદેવસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ હુકમતસિંહ જાડેજા, ભરતજી ઠાકોર, વિષ્ણુદાન ગઢવી, રાકેશભાઈ ચૌધરી, ચંદ્રકાંત ભાટિયા અને ઈશ્વરભાઈ કાદરી તથા સુરેશભાઈ ચૌધરી અને સંજયભાઈ રાઠોડ તથા હીરાભાઈ પટેલ, ભગવાનભાઈ ચૌધરીને દલપતજી સોલંકી સાથે રહી અને આ ટીમ દ્વારા રેડ પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મેવાસી ગામની સીમમાં રેડ કરતા સિમેન્ટના ટાંકામાંથી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી પોલીસે વધુ હાથ ધરી છે.